घर्षण 30 लोग जाहिरनामा भंग बदल पुलिस गुनो दाखिल करो। भरूच नगर पालिका में नवनियुक्त जिला भाजपा प्रमुख नो सम्मान समारंभ सामे विपक्षी लाल गुम। भरूच जिला कांग्रेस समिति द्वारा खेडूतो पर थई रहेला अत्याचार मुद्दे जिला कलेक्टर ने आवेदन सुप्रत करता कांग्रेसीओ। वागड़ा तालुकाना पादरिया ने पणियादरा गांव में आंदोलन करी रहेला ग्रामजनों ऊपर पुलिस लाठीचार्ज ने टीयर गैस छोड़ा था, जेमा 30 लोग सामे नामजोग कायदेसरनी कार्यवाही करवामां आवी छे। जाहेरनामा भंग बदल 30 लोगों सामे गुनो दाखल करवामां आव्यो छे अने कोरोना टेस्ट करवानी कामगीरी शुरू करवामां आवी छे। भरूच जिलाना वागड़ा तालुकाना पादरिया अने पणियादरा गामना 4000 परिवारोने पाणी विना वलखा मारवानो वारो छेल्ला घणा समयथी आव्यो छे। तंत्र ने सरकार ने वारंवार रजूआत करवा छता ग्रामजनोनी समस्यानुं कोई निराकरण आव्युं न हतुं, जेना कारणे ग्रामजनोनी समस्यानुं कोई निराकरण न आवता ग्रामजनोए आंदोलननुं रणसिंघुं फूंक्युं हतुं, जेना कारणे ग्रामजनोए पाणीनी समस्या कायमी दूर थाय तेवी मांग साथे सौप्रथम वागड़ा मामलतदार अने भरूच जिला कलेक्टर ने लेखितमां आवेदन पत्र पाठवी पाणीनी समस्या कायमी हल करवानी मांग उठावी हती अने बे दिवसमां निराकरण नहीं आवे तो आंदोलननुं रणसिंघुं फूंकवानी पण चीमकी ग्रामजनोए उच्चारी हती, परंतु ग्रामजनोए वहीवटी तंत्रने सुप्रत करेला आवेदन पत्र पण ગંભીરતાથી તંત્રએ લીધું ન હતું। પાણી વિના તરસી રહેલા ગ્રામજનોએ આખરે આવેદન પત્ર સુપ્રત કર્યા બાદ પણ ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં કોઈ અણસારું વહીવટી તંત્ર કે અધિકારીઓ તરફથી દેખાયા ન હતા, જેના કારણે ગ્રામજનોએ વાગરાની યુપીએલ કંપનીની બહાર જ લોક આંદોલન જોડાયું હતું, જેના પગલે કંપની સત્તાધીશોના હોશ ઉડી ગયા હતા। આંદોલન કરી રહેલા ગ્રામજનોને દૂર કરવા માટે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। સવારથી બપોર સુધી પાણીની સમસ્યા મુદ્દે ગ્રામજનો આંદોલન ચાલ્યું હતું। આંદોલન વહેલું સમેટાય તેવા કોઈ અણસારો દેખાતા ન હતા, જેના પગલે પોલીસે પણ ગ્રામજનોને વિખેરવાના પ્રયાસોના ભાગરૂપે હળવો લાઠીચાર્જ કર્યા બાદ પોલીસ રક્ષક નહીં પરંતુ ભક્ષક બની હોય તે રીતે ગ્રામજનો ઉપર લાઠીઓ વરસાવી હતી અને ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા, જેના પગલે એક તબક્કે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો। ત્યારે ગ્રામજનો પણ લાઠીચાર્જ અને ટીયર ગેસના છોડવાની પરવાનગી કોણે આપી તેવા પ્રશ્નો લોકોમાં અને ગ્રામજનોમાં ઊભા થયા હતા। પોલીસે બળપ્રયોગ કરી અંદાજિત 30 લોકોની અટકાયત કરી નામજોગ જિલ્લા વહીવટી તંત્રના જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરી ઝડપાયેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ અંગે ધકેલ્યા છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે શાંતિથી ગ્રામજનો પાણીની સમસ્યા મુદ્દે આંદોલન કરી રહ્યા હતા, પોલીસે ઉગ્ર બનવાની સી જરૂર હતી તેવા પ્રશ્નો ઉભા થયા છે। જો કે કંપની સત્તાધીશોએ પોલીસને ઉશ્કેર્યા હોય તેવા આક્ષેપો થયા છે અને પોલીસે પણ ગ્રામજનોને જાણે રીડા ગુનેગાર હોય તે મુજબ તેઓ ઉપર લાઠીઓ વરસાવી ટીયર ગેસ છોડી દમન ગુજાર્યો હોવાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે। નાના બાળકોની હાલત પણ ભાગમ ભાગમાં ગંભીર બની હતી અને કેટલાય વિડીયોમાં લોકોના હૃદય કંપાવી દે તેવા વિડીયો વાયરલ થયા છે। જો કે જિલ્લા વહીવટી તંત્ર અથવા ઉચ્ચ અધિકારીઓએ ગ્રામજનો પણ લાઠીચાર્જ કરવા તેમજ ટીયર ગેસ છોડવાની પરવાનગી આપી ન હોય તો સમગ્ર ઘટનામાં તપાસ સમિતિની નિમણૂક કરવાની જરૂર છે। ગ્રામજનો પર કરેલા અત્યાચાર કેટલી હદે સારા કહી શકાય તેવા પ્રશ્નો ઉભા થયા છે। તો કે આવનાર સમયમાં પોલીસે કરેલા દમન સામે ગ્રામજનો ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરશે તો નવાઈ નહીં। હાલ તો સમગ્ર પ્રકરણમાં પોલીસે માત્ર જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। પાણી જેવી સમસ્યા મુદ્દે આંદોલન કરવાથી જેલમાં જવું પડે છે, ત્યારે એવો તો કેવો ગંભીર ગુનો ગ્રામજનોએ કર્યો કે તેઓએ જાહેરનામાના ભંગ બદલ જેલમાં ધકેલી દેવાયા અને તેઓને પણ લાઠીઓ અને ટીયર ગેસ છોડ્યા, ત્યારે ગંભીર ગુના બાબતે ઉચ્ચ અધિકારીઓએ તપાસ સમિતિ બેસાડવાની જરૂર જણાઈ રહી છે। ભરૂચ નગરપાલિકામાં નવનિયુક્ત જિલ્લા ભાજપના પ્રમુખનો સન્માન સમારંભ સામે વિપક્ષીઓ લાલઘૂમ બન્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે। ભરૂચ નગરપાલિકાના ભાજપના નગરસેવક મારુતિસિંહ અટોદરિયાને ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂકી થઈ છે, જેના પગલે તેઓને અનેક લોકો શુભેચ્છકો અભિનંદનો અને શુભકામનાઓ પાઠવી રહ્યા છે। ત્યારે આજરોજ ભરૂચ નગરપાલિકા ખાતે ભાજપ નગરપાલિકાના નગરસેવક અને નવનિયુક્ત થયેલા ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા નગરપાલિકા ખાતે આવતાની સાથે જ નગરપાલિકા પ્રમુખની કેબિનમાં કેટલાક સભ્યોએ તેઓને ફૂલહાર અર્પણ કરી બુકે આપી તેઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેઓ છેવાડાના માનવી સુધી પણ પહોંચીને તેઓની સમસ્યા હલ કરે તેવી શુભકામનાઓ નગરપાલિકાના નગરસેવક અને પ્રમુખશ્રીઓએ પાઠવી હતી। તો ભરૂચ નગરપાલિકાના નગરસેવક અને ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાનો સન્માન સમારંભ વિપક્ષીઓ માટે આકરું બની ગયું હતું। ભરૂચ નગરપાલિકા કોરોનાનું બહાનું આગળ ધરી સામાન્ય સભા નથી બોલાવી શકતું, પરંતુ પક્ષના નવનિયુક્ત પ્રમુખનો સન્માન સમારંભ સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો। થોડા દિવસો પહેલા જ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાની સામાન્ય સભાના મુદ્દે આંદોલન કરવામાં આવેલું હતું,
નગરપાલિકાના પ્રમુખ અહંકારી કહેવાય કે અહંકાર પોતાના અહંકારમાં સત્તાના અહંકારમાં આવીને આજે નગરપાલિકાની સામાન્ય સભા નથી કરતા, પણ આજ રોજ ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખનું સન્માન સમારંભ કાર્યક્રમ પ્રમુખે પોતાના કેબિનમાં યોજેલો હતો, ત્યાં તેમને કોઈ સોશિયલ ડિસ્ટન્સ કે કોરોનાની બીક નથી લાગતી. સામાન્ય સભા યોજવા માટે તે કોરોનાનું બહાનું સામે કાઢે છે, અને પાર્ટીના સન્માન સમારંભ હોય, પાર્ટીના બીજા કાર્યક્રમો હોય, એના અંદર મોટી સંખ્યામાં એ લોકો હાજરી આપે છે. નગરપાલિકાના શાસક પક્ષો ખાલી ને ખાલી પ્રજાની ડર છે એમના દિલના અંદર, કે પ્રજા એમને સવાલો પૂછશે અને નગરપાલિકાની સામાન્ય સભાના અંદર એમનો જે કંઈ બી ભ્રષ્ટાચાર છે અને જે કંઈ બી એમણે પોતાના 5 વર્ષના શાસનકાળમાં જે આચરેલું છે એ સમગ્ર કૌભાંડ બહાર આવે, એની બીકના કારણે સામાન્ય સભા નથી યોજતા અને કોરોનાનું બહાનું કાઢે છે. નગરપાલિકાના પ્રમુખ અને ખાસ કરીને નગરપાલિકાના દરેક ભાજપ ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવા માંગુ છું, આ નગરપાલિકાના અંદર તમે સત્તામાં આવીને અહંકાર બનેલા છો, પણ આ જ અહંકાર તમને પ્રજા તમારો નશો અહંકારનો નશો આવનારા દિવસોમાં ઉતારશે. તો ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તંબાકુવાડે પણ વિપક્ષીઓએ કરેલા તમામ આક્ષેપો ફગાવી દીધા, અને વિપક્ષ હર હંમેશા વિરોધ કરી રહ્યું હોય તેવા આક્ષેપો પ્રમુખે કર્યા હતા. તદુપરાંત વિપક્ષો જાતે જ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આજે વિપક્ષીઓ પણ આવેદન પત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ કેટલું સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું છે તે વાયરલ ફોટો ઉપરથી દેખાય છે તેવા પણ આક્ષેપો ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તંબાકુવાળાએ કર્યા હતા. ભારતીય જનતા પાર્ટી હર હંમેશા પ્રજાની સાથે છે. આજે વાત એવી હતી કે ગઈકાલે અમને ખબર પડી કે અમારા જે નગરપાલિકાના સભ્ય એવા મારુતિભાઈ, જેમને જિલ્લાના અધ્યક્ષનો ચાર્જ મળ્યો છે, એ આજે નગરપાલિકા આવવાના હતા. જ્યારે કોઈ ને નગરસેવકને આટલું મોટું પદ મળ્યું હોય અને એ નગરપાલિકામાં કામ અર્થે આવવાના હોય, એની જાણ થતાં અમે ફક્ત એમનું સન્માન કર્યું છે. રહી વાત વિરોધ પક્ષે, તો વિરોધ પક્ષે તો હર હંમેશ વિરોધ જ દેખાય છે. આજે એ મને વાત કરે છે તો હું એક જ વાત કહેવા માગું કે અત્યારે જ તેઓ હાલ મારી પાસે આ મોબાઈલમાં ફોટો છે, તેઓ અત્યારે કલેક્ટર કચેરીએ પોતે આવેદન આપવા ગયેલા. તમે જુઓ 50-100 માણસની ભીડ છે. અહીં નગરપાલિકા હર હંમેશ ભારતીય જનતા પાર્ટીનું શાસન પણ હર હંમેશ પ્રજાની સાથે રહેલું છે. તેઓ હર હંમેશ બીજાનો જ બીજા તરફ આંગળી ચીંધે છે, પણ એ ભૂલી જાય છે કે 4 આંગળી પોતાની તરફ છે. અમે કોઈ ઈરાદાપૂર્વક કશું કરેલું છે નહીં. એમને તો ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીને બદનામ કેવી રીતે કરવાની એ જ દેખાય છે. કોઈ દિવસ અરીસામાં પોતે સામે ઊભા રહીને જુઓ તો ખરા કે શું જોવા મળે છે. બસ એમનું હર હંમેશ આ ને આ જ પ્રયત્ન હોય છે, જેનો હું તદ્દન ખોટી વાત ગણું છું. ને અહીં ફક્ત ને ફક્ત 15-20 જણ હતા, ને તે પણ નગરસેવકો હતા, ને નગરસેવકોને ખબર પડીને એ આવે તો મારાથી કોઈને કાઢી તો મુકાવાના નથી. એટલે તદ્દન પાયા વિહોણી વાતો કરે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો પર થયેલા અત્યાચાર મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી સમગ્ર ઘટના સામે વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પ્લે કાર્ડ દ્વારા સરકાર દ્વારા પસાર થયેલા કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે ખેડૂત વિરોધી 3 કૃષિ સંબંધિત કાળા કાયદાઓ પાછા ખેંચવા તેમજ બંધારણીય અધિકારથી સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે આંદોલન કરતા ખેડૂતો રક્ષણ આપવા બાબત રજૂઆત કરવામાં આવી હતી. સરકાર દિલ્હીમાં ખેડૂતો પર દબાણ ગુજારી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખેડૂત વિરોધી કૃષિ કાયદાક્રિય રદ કરવાની માંગણી સાથે ખેડૂત લડતને પોતાનું સમર્થન આપ્યું હતું. તેમજ જે ખેડૂત પોતાના હિતોના રક્ષણ માટે લડત આપી રહ્યા છે તેમણે સરકાર તરફથી હેરાનગતિ ન કરવામાં આવે અને રક્ષણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ વિરોધના પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ તેજપ્રીત સોખી, ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ, નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકારે કિસાન વિરોધી 3 કાળા કાયદા પસાર કરીને ભારત દેશના ખેડૂતોને બરબાદ કરવાનું જે કાર્ય કરેલું છે, ત્યારે સમગ્ર દેશ, સમગ્ર રાજ્ય અને સમગ્ર જિલ્લાની અંદર આજે કોંગ્રેસ પક્ષ દ્વારા આ કાળા કાયદાઓ પરત ખેંચવામાં આવે એવી માંગ સાથે આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરવામાં આવેલો છે. આ દેશનો ખેડૂત સમગ્ર કાર્યક્રમો દરમિયાન પણ ભારતના વડાપ્રધાન પણ એમ કહેતા હોય કે આ દેશનો ખેડૂત એ જગતનો તાત છે, તો જગતના તાતની સાથે આજે જુલમ કરવામાં આવે છે. દિલ્હીની અંદર શાંતિપૂર્વક આંદોલન કરી રહેલા ખેડૂતો હતા ત્યારે એની પર લાઠીચાર્જ કરવામાં આવે છે, ટીયર ગેસ છોડવામાં આવે છે, કરકરતી ઠંડીની અંદર એની પર પાણીનો
દોઢ મારવામાં આવે છે ત્યારે આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે અંગ્રેજો કરતાં પણ આ સરકાર બેડર સરકાર છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની ના લોકોએ પણ આ સમજવાની જરૂરિયાત છે, દેશના ખેડૂતોએ પણ આ સમજવાની જરૂરિયાત છે. આવનાર દિવસની અંદર આ કાળા કાયદાઓ પાછા ખેંચવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષનો એક એક કાર્યકર્તા, દેશનો, રાજ્યનો અને જિલ્લાનો એક એક ખેડૂત રોડ પર આવતા પણ ખચકાય નહીં. એક તરફ ભારત દેશના વડાપ્રધાન ટીવીની અંદર મનોરંજનના કાર્યક્રમમાં જોઈન થતા હોય, મનોરંજન કરતા હોય, અને દેશનો ખેડૂત આજે રોડ પર આવે છે ત્યારે આ સમગ્ર દેશના ખેડૂતોએ સમજવાની જરૂર છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કામગીરીથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થયેલું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી હતી. આમોદ તાલુકાના સુથોદરા ગામ પાસેથી વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કામગીરી સ્થાનિક ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. માટી ઉડવાના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો દ્વારા સમસ્યાને લઈને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા ધરતી પુત્રોને ધમકી આપવામાં આવી છે, ત્યારે નુકસાનીનું વળતર તેમજ કોન્ટ્રાક્ટ પર કાર્યવાહી કરવા મુદ્દે આજરોજ ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચી જઈ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં આંદોલનની પણ ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. જે બવાદાથી મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલી રહ્યું છે ત્યાં માટી ઉડવાથી અમારા ઊભા પાકને નુકસાન થવાથી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે અને કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટરો કોઈ ધ્યાન પર લેતા નથી અને તમને થાય તે કરી લો એ બધી ધમકી આપે છે. અને ડ્રાઈવરને પણ ભાઈ એ લોકો એવું કહે છે કે તમને ખેડૂત કોઈ કહેવા આવે તો તમે ગાડી ચલાવવાની એની ટાપ ધમકી આપવાની એવું બધું કહે છે અમને. અને અમને કલેક્ટર સાહેબને એક જ વિનંતી કે અમને યોગ્ય વળતર મળે. ગીર સોમનાથના જિલ્લાના વડા મથક વેળાવળ ખાતે વર્ષો જૂની પાણીની સમસ્યા આજે હલ થઈ છે. ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં નવા સીમાંકન મુજબ ઘણા બધા વિસ્તારો જોડાયા છે, જેમાં હરસિદ્ધિ સોસાયટી વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી પાણીની સમસ્યા હતી, જેની અવારનવાર સ્થાનિકો દ્વારા રજૂઆત પણ કરાઈ હતી, ત્યારે નગરપાલિકા દ્વારા એક પછી એક વિકાસના અને જરૂરિયાત મુજબના કામોના લોકાર્પણ પૂરજોશમાં ચાલી રહ્યા છે. આજરોજ સૌથી મોટી જનજીવન વસ્તુ ગણાતી પાણીની સમસ્યાનો હરસિદ્ધિ સોસાયટી સહિતના વિસ્તારોમાં ઓંદ આવ્યો છે, જેનું આજરોજ લોકાર્પણ જિલ્લા પ્રમુખ માનસી પરમાર, નગરપાલિકા દ્વારા મંજુલાબેન સોયાણી, તાલુકા ભાજપ પ્રમુખ હરદાસ સોલંકી, પૂર્વ વેરાવળ શહેર ભાજપ પ્રમુખ પ્રવીણ રૂપાળેલિયા, ખારવા સમાજના પટેલ લખમભાઈ, ભેસલ નગરપાલિકાના ચેરમેન તથા નગરસેવકો અને સ્થાનિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકાર્પણ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. મારું નામ મંજુલાબેન સુયાની છે અને વેરાવળ પાટણ સહિત નગરપાલિકાની જવાબદારી નિભાવું છું. ત્યારે હરસિદ્ધિ સોસાયટીમાં જે 20 વર્ષથી પાણી પહોંચ્યું નહોતું ત્યાં અત્યારે પાણીનું લોકાર્પણ આજે હતું. આજે અમારે અહીંયા શિક્ષક કોલોનીમાં હરસિદ્ધિ સોસાયટીમાં પાણી આપવા માટેનું આજે લોકાર્પણ હતું. ભૂતકાળનો સમય યાદ કરીએ તો ભૂતકાળની કોંગ્રેસના શાસનમાં ટ્રેન મારફત ગાંધીનગરથી પીવાના પાણી સૌરાષ્ટ્રના લોકો માટે મોકલા હતા, પણ આજે કેશુભાઈ પછી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતની અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પીવાના પાણી એક ભૂતકાળ એની જે સમસ્યા હતી એ ભૂતકાળ થઈ ગયો છે. કેમ કે આજે નર્મદાનું પાણી ગામે ગામ ઘરે ઘરે આવી ગયું છે. સિંચાઈ માટેની યોજના પણ સૌની યોજના જે છે એ પણ સૌરાષ્ટ્રના 113 ડેમો સૌની યોજનાના મારફત નિરા છે. આવનારા દિવસોમાંનું જે ઉમરેઠી ડેમ છે એ પણ આવનારા દિવસોમાં નર્મદાના પાણીથી છલોછલ હશે. વાલે તાલુકાના ડરસોલી ગામે અરજદારને માર મારી લૂંટી લેવાના પ્રકરણમાં ડરસોલી ગ્રામ પંચાયતના સરપંચ અને પુત્ર સામે ફરિયાદ દાખલ થવા પામી છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડરસોલી ગામે રહેતા અમિતભાઈ વસાવા મકાનની જમીન માટે અરજી કરી હતી, જે અરજીનો યોગ્ય કોઈ જવાબ મળ્યો ન હતો, જેના કારણે તેણે કરેલી અરજીમાં શું નિકાલ આવ્યો છે તે માહિતી મેળવવા આરટીઆઈ એક્ટના કાયદા હેઠળ અરજી કરી હતી. છતાં પણ અરજદારની આરટીઆઈ એક્ટ હેઠળ પણ કોઈ પણ માહિતી પૂરી પાડવામાં આવી ન હતી, જેના કારણે તેણે વાલિયા તાલુકાના ટીડીઓ સમક્ષ અપીલ કરી હતી અને એ અપીલ મુદ્દે ટીડીઓએ ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચને આડે હાથ લીધા હતા, જેની રીસ રાખી અરજદાર અમિત વસાવાને તારી માહિતી તૈયાર છે તેમ કહી ગ્રામ પંચાયત ઉપર બોલાવી ગ્રામ પંચાયતમાં હાજર સરપંચ કાંતુભાઈ છનાભાઈ વસાવા અને તેનો પુત્ર જીતેન્દ્રભાઈ કાંતુભાઈ વસાવાએ અરજદારનું
બોચું જાલીને તેને ગ્રામ પંચાયતની બહાર ખેંચીને લઈ જઈ ટીકાપાટોનો માર મારી લોખંડની ફૂટપટ્ટી વડે માથામાં મારી ગંભીર ઈજા પહોંચાડતા લોહી લુહાણ અવસ્થામાં સારવારથી ખસેડવામાં આવ્યો હતો. અરજદારના ગળામાં રહેલી 37,000 સોનાની ચેન પણ તોડીને લૂંટી લીધી હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાવવા પામી હતી, જેના પગલે હુમલાખોર સરપંચ અને તેના પુત્ર સામે લૂંટ અને મારામારી તથા જાનથી મારી નાખવા અંગેનો ગુનો દાખલ થયો છે, જેમાં આઈપીસીની કલમ 323, 394, 504, 506, 114 મુજબની કલમ હેઠળ ગુનો દાખલ કરી પિતા પુત્રની ધરપકડ નચકડો ગતિ માન કરાયા છે. મેં ગ્રામ પંચાયતની અંદર ઘણા સમયથી એક અરજી આપી હતી મકાન નામે કરવા માટેની, એનો નિકાલ ઘણા સમયથી આવતો ન હતો, તેના લીધે હું તાલુકા વિકાસ અધિકારી પાસે વાલિયા જઈ અને મારી ફરિયાદ કરી, જેને લઈને તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટીને ઠપકો આપતા એઓનો મારા પર ફોન આવ્યો તલાટીનો કે તમે પંચાયત પર આવો અને હું તમારું જે કંઈ માહિતી છે એ તમને હું આપું. અને ત્યાં ગયો ત્યાં હાજરમાં ગ્રામ પંચાયત સરપંચ અને એમનો છોકરો હતા, એ લોકો દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે તને આની માહિતી જોઈએ છે, અમે તને માહિતી આપીએ. આમ કહીને મને પાછળથી માર મારવાનું ચાલુ કરી દીધું અને ખુરશીપટ્ટી નીચે નાખી અને પંચાયતની બહાર સુધી મારતા જઈને લઈ ગયા અને મારા સોનાની ચેન પણ એમણે તોડી લીધી, જેના જેથી હું બીકનો માર્યો ત્યાંથી ચાલીને સારવાર માટે વાલિયા સરકારી દવાખાના પર પહોંચી અને સારવાર લીધી. કરજણ તાલુકાના ધામરચા ગામે તસ્કરોએ તરખડાટ મચાવી 3 લાખ રૂપિયાની મત્તા ઉપર હાથફેરો કરી જતા ગામમાં ફફડાટ મચી જવા પામ્યો છે. કરજણ તાલુકામાં ધામરચા ગામે મોટા ફળિયામાં આવેલા 2 રહેઠાણોમાં તારીખ 2ના રોજ મોડી રાત્રિએ કોઈ અજાણ્યા તસ્કરોએ બંધ મકાનોની નિશાન બનાવ્યા હતા અને ચોરી કરી હતી. સોનાના દાગીના રોકડા મળી અંદાજિત 2 ઘરોમાંથી 3,01,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કરજણ પોલીસને તાત્કાલિક જાણ થતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કરજણ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કરજણ તાલુકાના ધામણચા ગામમાં વડ ફળિયામાં રહેતા અને સંજયસિંહ બળવંતસિંહ રાઠોડ ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન તારીખ 2ના રોજ તેઓ ખેતરમાં પાણી મૂકવા ગયા હતા. દરમિયાન મોડી રાત્રિથી વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં અજાણ્યા તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવીને ઝાડી ખોલી ઘરમાં પ્રવેશી તિજોરીની ચાવી વડે તિજોરી ખોલી અંદર રહેલા સોના ચાંદીના દાગીના તથા અંદાજીત 2,20,000ની રોકડ સહિતની રકમ ઉપર હાથફેરો કરી ગયા હતો. તો બાજુમાં જ અન્ય એક મકાનને પણ જસવંતસિંહ રાયસિંહ રાઠોડના ઘરને પણ નિશાન બનાવી અંદાજીત 45,000 તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંદાજીત 2 મકાનોમાં 3,01,000ની માલમત્તાની ચોરી થતા પોલીસે સ્થળ પર દોડી આવી ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. તારીખ 2/12/2020 રાત્રે 2 થી 4ના ગાળામાં અમારા ઘરના અંદર સોનાની ચોરી થયેલી છે. મારા મોટાભાઈ સંજયસિંહ બળવંતસિંહ રાઠોડ, જેમના ઘરે પાછળથી બારણું ખોલી, દરવાજો ખોલી ને તિજોરીના લોકર ખોલી અને એમાંથી સોનાના દરેક દાગીના, જેમ કે 6 તોલાનું મંગલસૂત્ર, 4 વીંટી, કાનની 2 કરી, બુટ્ટી, કાનની નાની જરો તેમજ નાના છોકરાની વીંટી, પેન્ડલ, આવું તમામ દાગીના મળીને 9.5 તોલા સોનું ચોરાયેલું છે, તેમજ રોકડ રકમ 6,800 રૂપિયાની ચોરી થયેલી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલીમાં ગેરકાયદેસર રેતી ખનન કરી રહેલા 6 ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન મામલે ખનીજ વિભાગ સામે તાલુકા મામલતદારે સપાટો બોલાવ્યો છે. ઝઘડા તાલુકાના ગોવાલી ગામે ગેરકાયદેસર રેતી ખનન કરતા 6 ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા છે. ઓવરલોડ અને રોયલ્ટી વગર કરી રહેલા રેતી ખનન કૌભાંડમાં વાહન ચાલકોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પણ સાંસદ મનસુખ વસાવાએ પણ ગેરકાયદેસર રેતી ખનન સામે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. ગેરકાયદેસર રેતી માફિયાઓના ફફડાટ મચી જવા પામ્યો છે ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના ઠેક ઠેકાણે રેતી ખનન ઉપર ચકાસણી કરવામાં આવે તે જરૂરી છે. સગીરાના બીભત્સ ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાની ધમકી આપવા સાથે વારંવાર બળાત્કાર ગુજારનાર યુવક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમને ઝડપી પાડ્યો છે. અંકલેશ્વરમાં પરપ્રાંતીયના વિસ્તારમાં વધુ 15 વર્ષના સગીરાને સ્થાનિક યુવાન રિદ્રેશ વિશ્વકર્માએ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. સગીરાએ તેની સાથે પ્રેમ સંબંધ રાખેલાનો ઇનકાર કરતા રિદ્રેશ વિશ્વકર્માએ સગીરાની બીભત્સ તસવીરો અને લખાણો સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કર્યો હતો, જેથી સગીરાએ પરિવારજનોની મદદથી શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ પોસ્કો અને બળાત્કાર અંગેનો ગુનો દાખલ કરી નડાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.